જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં તીડી ભાઈના વિડીયો જોતા બધા મજામાં જોઈ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ફૂલ તડકો છે હમણાં પંદર મિનિટ પછી ખબર નહીં પડે એમ ચોમાસું ચાલુ થવાનું છે વરસાદ આવવાનો છે ફૂલ તમને બતાવ્યું વિડીયોમાં આવે એટલે પહેલાં ફૂલ પવન આવશે પછી ફૂલ વરસાદ આવશે પછી પાછો વીસ મિનિટ વરસાદ આવશે અને પછી પાછો તડકો ફૂલ આવશે તો આવું છે વાતાવરણ ભાઈ તમે જોઈ શકો છો કેટલો તડકો છે ઉપર કેવું વાતાવરણ છે અને હમણાં પંદર મિનિટ માં જ કેવું વાતાવરણ થઈ જશે એ હું તમને બતાવીશ તો બીજું તો ભાઈ અત્યારે હું શું બતાવું આ વાતાવરણ છે એ બતાવો આવું છે ભાઈ ઇન્ડિયા આટો મારવા પડશે એવું લાગે છે ભાઈ માંડવી મેંડવી મોટી થઈ જાય ને કઈક ઓળખાવા આવી ગયા એમ

હા બેન ને કઈ જઈત્રી પકડીએ ને હાથ પેગો કાક વરસાદ વરસાદ હામે તો હું એમ્બ્યુલન્સ આવી જઈ કે એ કામ આલે છે પાનું હમણાં બે મિનિટ થાય તો પાણી ત્યાં નહીં બતાવ્યું આને ભાઈ એ એક સિસ્ટમ બહુ સારી છે પાણી ખબર નહીં કે ફટાફટ ક્યાં ગાયબ થઈ જાય ફોન પલ્લી ગયો

તો ભાઈ જે મિત્ર એ કીધું હોય કે જોબ નથી મળતી તો એ વાત ભાઈ બિલકુલ સાચી છે હકીકત છે કે ભાઈ બર્લિનમાં અત્યારે જોબ નથી મળતી કેમ કે બધા સ્ટુડન્ટ બર્લિનમાં જ આવ્યા છે હવે ઠંડીની સિઝન શરૂ થાય બે મહિના પછી જેને નથી મળી એને મળી જ પણ કેટલા ચાર પાંચ મહિના સુધી ઠંડી છે જ્યાં સુધી કેમકે વેરહાઉસ બંધ હોય બધા ચાલુ થાય ઠંડીમાં થોડુંક કામ વધારે હોય ડિલેવરીમાં ને ભાઈ અહીંયા સ્ટુડન્ટ જોબ કઈ કરે ડિલેવરીની ની વેરહાઉસ બે જોબ કરે બધે અને એટલે જ કહું છું બધા વિડીયોમાં ભાઈ જર્મન લેંગ્વેજ શીખીને આવો જો લેંગ્વેજ છે તો અત્યારે જોબ છે બાકી નથી અને ભાઈ જે મિત્રો એવું વિચારીને આવતા હોય કે ભાઈ અમે ના જઈને લેંગ્વેજ શીખી લેવું તો ભાઈ એ ઝીરો ટકા કેમ કે હવે તમે વિચારો તમે અહીંયા આવો એટલે હવે એક તો બરલીનો ખર્ચો સાતસોથી આઠસો યુરો તમારે ગણિત જ લેવાનો એનાથી ઓછો તો લગભગ નહીં આવે કેમકે હવે તમારે ખર્ચો કાઢવા તમારે જોબ કરવી જ પડશે અને જોબ ઉપર જાઓ અને તમારે જો આલો લેંગ્વેજ શીખતા હો હવે તમારે લેંગ્વેજના ટાઈમે શિફ્ટ હોય તો તમારે શિફ્ટે જ પડશે એમાં એ લોકો રજા નહીં આપે તો પછી લેંગ્વેજ રહી જાય એટલે કાં લેંગ્વેજ થાય કાં જોબ થાય એટલે એમ જ ભાઈ કાં ભણવાનું થાય ને કાં કામ કરવાનું થાય બે વસ્તુ થાય અને બાકી તો ભણવાનું નહીં કરો તો ત્રણ વર્ષમાં તો રિટર્નની ટિકિટ તૈયારી રાખવાની અને એવું નથી ન જતા જાય છે ચાર ચાર પાંચ પાંચ મહિનામાં વયા જાય છે રિટર્ન કેમકે જોબુ નથી મળતી અત્યારે અને લેંગ્વેજનું એમ કંઈક ના જઈને શીખી લેવું કેમ કે લેંગ્વેજ અહીંયા આવીને હજી લગભગ કોઈ શીખતું નથી જે શીખવા જતા અઢીસો ત્રણસો યુરો ભરી ભરીને તે મૂકી દીધો છે કેમ કે હવે ખર્ચો કાઢવા જોબ કરવી પડે એમ જ હોય ક્યાં શું કરવું એટલે ભાઈ આવું છે કોલેજના ટાઈમે તમે જો શિફ્ટ હોય તો તમારે કોલેજે રજા રાખવી પડે શિફ્ટ ઉપર તમે રજા ન રાખી શકો કેમ કે એ લોકો પહેલાં હવે તો બોલી કરે વેરાઉસવાળા ફૂલ ટાઈમ જોબ આપે તો એ લોકો પહેલાં કહે ભાઈ તમારે જો એક દિવસની રજા પડશે શિફ્ટ ઉપર નહીં આવો તો એ જ દિવસે ટર્મિનેશન આપી દેવું એટલે ભાઈ આવું છે જ્યારે કેમ કે બધા લોકો બર્લિનમાં જ આવ્યા છે અને ઘણા ડિલેવરીના જે હું તમને કહેતો હોય છે અમે આ ફ્લિંકમાં કેમ બધા ડિલેવરીની જોબ કરે છે એમ એવી રીતે અમે આવ્યા ત્યારે તો ગેટિયર હતી ગોરેલા હતી અમે આવ્યા એટલે ગેટિયર બંધ થઈ ગઈ અને હવે છેલ્લા બે મહિના પહેલાં ગોરેલાય બંધ થઈ એટલે તમે વિચારો કેટલા સ્ટુડન્ટ નવરા છા હોય એવા આખા જર્મનીમાં કેટલા સિટી છે ને કેટલા સિટીમાં કેટલા વેરાહાઉસ હોય તમે ગણતરી કરો એટલે એ તે એની જોબ ગોતવી ગોતવાની હોય ને તો ભાઈ નવા આવે એને તો વિચારીને જ આવવાનું એટલે આવું છે ભાઈ ઠંડીની સિઝનમાં મળી જાય અને પછી લોકો પાછા કાઢી નાખશે ને વે એમેઝોનમાં ને લઈ છે હવે એમેઝોનમાં ફૂલ ટાઈમ લે ત્રણ જ મહિના રાખે ત્રણ મહિના પછી કાઢી નાખે અને એ રીતે જો બહુ સારું જે કામ કરતા હોય એને જ પાર્ટ ટાઈમનો કોન્ટ્રાક્ટ પછી બનાવી દે છે બાકી બધાને ત્રણ મહિના લે છે ત્રણ મહિનામાં પાછા છૂટા એટલે આવું છે ભાઈ એટલે જે મિત્રએ કીધું હોય કે જોબ નથી મળતી તો એ વાત સાચી છે અને ના જઈને ભાઈ લેંગ્વેજ લેંગ્વેજ શીખશું અને જોબ મળી જાય અહીંયા આવીને ભાઈ કોઈ લેંગ્વેજ શીખતું નથી આ હકીકત છે એટલે નાથી ભાઈ લેંગ્વેજ શીખીને આવો બી ઓન બી ટુ અહીંયા લોકો બોલે સમજી કોને તો જોબું મળી જાય છે જર્મન લેંગ્વેજ માટે તો બધા પણ અહીંયા ઠેગલું જોબું પીડી છે શેરીએ શેરીએ જોબું લઈને બેઠા તો જર્મન આવડતી હોય તો એટલે આવું છે ભાઈ જોબનું બાકી કઈ હોય તો કોમેન્ટમાં કહેજો લો ભાઈ વરસાદ આવે છે અને છત્રી લઈને જાવ છું ઘેરે બહુ ગરમી થાય થતી હોવાની ગરમી થાય માસી છત્રી લઈને ઉપડા જગ્યા કરિયાણું લેવા વીજળી થાય ઓ ભાઈ વીજળી થાય રૂમ માં રહી હું તો બાલ્કની માં ડોકાય છે છત્રી હરિયુડો ભાઈ હરિયુડો વૈદો વરસાદ વૈદો હાલો ભાઈ ઘેરે જઈને ખાવાનું બનાવે છે ભાખરી

બીજા તો કોઈ મિત્રો જુઓ બે મિનિટ માં તો તરીકો હો ભાઈ ઘડીક વરસાદ ને ઘડીક તરીકો ખબર જ નથી પડતી તો ભાઈ ભાખરીનો બધો રસોઈનો પ્રોગ્રામ બંધ રાખ્યો છે લીધા મેં અહીંયા આ બધા પીઝા ખાઈ ખાઈ બેઠા છે દસ મિનિટ માં તો ઉનાળો આવી ગયો તમે જોવો છે ને વરસાદ આવ્યો એવું લાગતું જ નથી ને

બીજી કોમેન્ટ હતી મિત્રો કે તમે મહિને કમાવ કેટલું અહીંયા ભાઈ બે જોબ કરી એક પાર્ટ ટાઈમ ને એક મિની જોબ એટલે હવે તમે જ ગણતરી કરી લો પાર્ટ ટાઈમમાં વીસ કલાક હોય ને મિની જોબમાં મહિનાના પાંચસોને પાંચસો વીસ એનાથી વધારે નો આવે એટલે કે પાંચસો યુરો એમ ટૂંકમાં પાર્ટ ટાઈમના ગણી લો નવસો હજાર યુરો તેરસો ચૌદસો યુરો બે જોબ હોય તો અત્યારે તો એક નથી મળતી તો આ બધા નવા નવા આવે ને એક જોબ મળે ને પાર્ટ ટાઈમ તો એને એમ થાય ઓ હો કેટલા પૈસા કેમ કે આ્યારે પાછું બ્લોક એકાઉન્ટ આવતું હોય નવસો ચોત્રીસ યુરો અને બીજી નવસો હજાર સેલેરી આવતી હોય એટલે ખાતામાં મહિને ઓ લાડ બધા કમાય પણ ભાઈ લાડ બધા નહીં જ્યારે બ્લોક એકાઉન્ટ પૂરું થાય પછી જે ટાઈમ કાઢવો ને એ મહત્વનો છે ભાઈ પછી જે સેલેરી પડતી હોય ને પછી વાંયા ભાઈ કાપ્પાવાળા ઉભા હોય તમારા નવસો હજાર યુરો બ્લોક એકાઉન્ટ પૂરા પછી સેલેરી આવે આલો હજાર યુરો ગણી લો તમે ભાઈ ડિલેવરીની જોબ કરો બારસો તેરસો ચૌદસો ગણો વધી વધીને તો હવે આલો તમે પાર્ટ ટાઈમ એક જોબ કરો છો હજાર યુરો સેલેરી આવી એમાં તમારું ચારસો ભાડું કાઢી નાખો ભાઈ બર્લિનમાં અત્યારે ભાડા મોંઘવારી બહુ વધી ગઈ છે એટલે જ કહું છું સાતસો આઠસો નવસો સુધી ખર્ચો પગી જાય છે મહિનાનો તો ચારસો ભાડું કાઢી નાખો માઇનસ કરતા જજો હજારમાંથી હવે રેડી આવું બરાબર મને ફોન લેવા જોઈએ તમે ફોનમાં બતાવજો તો કેલ છી હં આપણે ભાઈ બ્લોક બ્લોક અકાઉન્ટ પૂરો છા પછી જે હજાર સેલેરી આવે એમાંથી માઈનસ કરતા જઈએ તમે કરતા દેજો ચારસો ભાડું કાઢી નાખો ઇન્સ્યોરન્સ કાઢી નાખો એકસો પાંત્રીસ યુરો ભાઈ અમે આવ્યા ત્યારે એકસો વીસ યુરો હતો દોઢ વર્ષમાં એકસો પાંત્રીસ યુરો થઈ ગયા છે પછી ભાઈ રૂમમાં જે ખર્ચો આવતો હોય ગોટી ભાઈ કહે છે વિડીયો બનાવશ વિડીયો શૂટિંગ શૂટિંગ વિડીયો કાંઈ નહીં ગોટી નાથી જોવે છે બારીમાંથી તો ભાઈ ઇન્સ્યોરન્સના એકસો પાંત્રી યુરો થઈ ગયા પછી તમારું બસનું પાસ સાઠ યુરો એ પછી રૂમમાં ભાઈ તમારો ગ્રોસરી નો બધો જે સામાન હાલો ને હો બસો યુરો એ કાઢી નાખો ખર્ચો મહિને રેડિયો બિલ તમારે મહિને રૂમમાં અઢાર યુરો આવતું હોય જે બધાને ભાગમાં આવે પાંચ યુરો રેડિયો ના કાઢી નાખો બીજું તમે સિમ કાર્ડ લેવો હવે સિમ કાર્ડ તમારે ઓલું તેર ચૌદ જીબી મહિના આવે એ તો તમારે પોહા નહીં એટલે અનલિમિટેડ વીસ યુરો જેવું આવે તો વીસ યુરો તમારા સિમ કાર્ડના કાઢી નાખો એટલા કાઢી નાખો બાકી તમે અહીંયા આવીને જે નવા નવા જે આવે એક બ્લોક એકાઉન્ટ આવે એટલે તમારા મહિના બે મહિનામાં લઈ આવે ભાઈ એપલનો ફોન એટલે બધા એ હપ્તા શરૂ થઈ જાય સિત્તેર એંસીના એ આપણે હું નથી ગણતો તમે ભાઈ નો લ્યો એ વાત અલગ છે લો નો લ્યો એટલે આ બધા જો માઇનસ કરીને વધે કેટલા એકસો એંસી યુરો એટલે ભાઈ તમે બ્લોક અકાઉન્ટ પર છા પછી તમારી પાર્ટ ટાઈમ જોબ હોય ને તો સેલ મતલબ ઝીરો વધે એટલે આવું છે ભાઈ વિચારી લેજો કે આ બધું ડિલિવરીની જે કંપની બંધ થઈ ગઈ છે ગોરેલા ગેટિયર ને એટલે છોકરાઓ કેટલા નેવરા બેઠા છે એટલે તમે વિચારી લેજો તો આવી જાઓ મિત્રો જર્મનીના પીઝા ખાવા જવા પીઝા આવી ગયા છે આ ભાઈ કેક છે આમાં પનીરના ટુકડા છે ને આ છે ભાઈ બિલ છે આ છે સોસ આ છે માઇનીઝ હાલ ગોટે હાલ જેઠાલાલ કર તો ભાઈ સેટઅપ લગાડી દીધું છે રેડબુલ ને પીઝા ભાઈ ભૂખ લાગી છે ઓભાઈ આજ તો વરસાદને ટેડિકોન બધું ભેગું છે હાલો આવી જાઓ પિત્ઝા ખાવા જર્મનીમાં પિત્ઝા ખાઈ લીધા છે એટલે ભાઈ બે ખોખા જમારા છે આ તો કચરો બહાર હાલવા નીકળ્યા છે ખાઈ ને કઉ નાખતા જાય અમારે બહાર છે કચરા ડબ્બા જો હાલો જો મર્સિડીસ ભાઈ આવી ગયા છે હાલ તો જો ભાઈ હાડા નો વાગ્યા છે હું ગોટે ને મયુરભાઈ નીકળી ગયા છે હાલવા વાહે દાદા કુતરા લઈને આવે છે વાહે તો નહીં કરે કેમ કે કુતરું છે નાનું એવું પણ તું હકીકત જેટલી વસ્તી છે નથી ને જર્મનીમાં એટલા કુતરા છે યા કોઈ ક્યારે બગ્યા છે લગભગ તો જોઈ ને તો વસ્તી હા ઓછી છે હોય ઓલ આમ જોઈ ગૂગલમાં તો અમારે ભાઈ આવું વાતાવરણ છે હાડા નવે તો અમે જવો મિત્રો ફરવા આવ્યા છે અત્યારે હા મોટો જબરો દરિયો છે તો આ જોઈ લો તમે મિત્રો અમે લોકો ફરવા આવ્યા છીએ આ લોકો બધા સનેપ લે છે સનેપ હમણાં બોટમાં બેન જવું છે આપણે બોટ આવશે બોટ આવશે આ ઉંડું કેટલું હોય છે બહુ ઊંડું હોય છે ઓલે વજન વાળી બોટે અહીંથી આવે છે સામાન વાળી તો આવું છે મિત્રો જો અમારે ઘરની બહાર છે ને પણ શાકનધાર જેવું દસ વાગ્યભાઈ આવ્યા આવ્યા તો ઓલપાભાઈ કોઈ હું બુકલેન વાંચ્યા છે તો મિત્રો સાલીને ઘરે પહોંચી ગયા છીએ આવું આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાંઈ કામકાજ હોય તો કોમેન્ટમાં જણાવી દેજો મળીએ કાલના વિડીયોમાં જય દ્વારકાધીશ